વિજાપુર તિરુપતિ ઋષિવનના ગ્રીન એમ્બેસેડર ગ્રીન ગ્લોબલના સ્થાપક જીતુભાઈ પટેલે 61મા વર્ષે 61 વૃક્ષોનું રોપણ કરી જન્મદિવસ ઉજવ્યો. વિજાપુર સાબરમતી નદીના તટે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન એમ્બેસેડર અને ગ્રીન ગ્લોબલના સ્થાપક જીતુભાઈ પટેલે પોતાના 61મા જન્મદિવસની ઉજવણી 61 જેટલા વૃક્ષોનું રોપણ કરીને ઈષ્ટદેવની આરાધના સાથે વૃક્ષ નારાયણની પૂજા કરી પોતાના જન્મદિવસની ઉજવણી ગ્લોબલ ફાઉન્ડેશન બ્રિગેડના સભ્યો અને પરિવાર સાથે કરવામાં આવી હતી. પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા દરેક નાના મોટા સારા ખોટા પ્રસંગે વૃક્ષરોપણ કરવામાં આવતું હોય છે. ત્યારે 1 સપ્ટેમ્બર રોજ ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના 61મા જન્મદિવસ નિમિત્તે નિલેશભાઈ રાજકોર અને ગ્રીન કમાન્ડો રોહિતભાઈ, ગ્રીન કમાન્ડો પારસભાઈ, ગ્રીન કમાન્ડો રામભાઈ, મારી ગ્રીન ગ્લોબલના ગુજરાતના અધ્યક્ષો દ્વારા વૃક્ષારોપણ કરી જીતુભાઈ પટેલને 61મા જન્મદિવસ પર વિસનગર તિરુપતિ ઋષિવન સાબરમતી પાટણ તરુવન ધાનેરા 61 વિવિધ રોપાની વાવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્રીન ગ્લોબલ બ્રિગેડના અધ્યક્ષ નિલેશભાઈ રાજકોર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરી તેમના દીર્ઘાયુ આયુષ્ય અને સ્વસ્થ માટે વૃક્ષારોપણ કરીને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પણ પોતાના જન્મદિવસ પરિવાર સાથે વૃક્ષો વાવી અને જતન કરીને ઉજવણી કરી. દરેક નાગરિક અને પર્યાવરણ પ્રેમીને અપીલ કરી હતી કે તમે પણ આ રીતે વૃક્ષો વાવો, દરેક તહેવાર કે પ્રસંગની ઉજવણી કરો જેથી ધરતી જલ્દીથી હરિયાળી બનાવો તેવી અપીલ કરી હતી. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.